હું તો પાંચમા ધોરણમાં પહેલી વાર આ સંસ્થામાં આવ્યો હતો. હિન્દી વક્તૃત્વ સ્પર્ધા હતી. એમ એ પહેલેથી બ્રાહ્મણને શું આવડે? બોલતા આવડે. અને કોઈ પણ વાર્તામાં એક દરિદ્ર વાક્ય શું હોય? એક દરિદ્ર બ્રાહ્મણ હતો. બ્રાહ્મણ થયો ગરીબ જ હોય. હું એકચ્યુઅલી એને શોધું જ થયો જોડતો નથી કોને લખી. તમારી મર્સિડીઝ બતાવું કે જો આ ગરીબ બ્રાહ્મણ કહેવાય. આવા ગરીબ ઘરમાં જન્મ થાય, બાપુજી દરજી કામ કરતા હોય, બે ટાઈમ ખાવાનું પૂરું ના થતું, તમે બધા જ મારી જગ્યાએથી આવ્યા છો મને ખબર છે. અને સ્કૂલમાં જાઓ એટલે શિક્ષકો શું કે? ધ્યેય ઊંચો રાખો. કે તગારામાંથી રહે નહીં. પોઝિટિવ વિચાર કરવા, નેગેટિવ નહીં કરવા. નેગેટિવ ધક્કા મારું જાય. તમે બધા 18-20 વર્ષ 22 વર્ષની ઉંમરના છો. આ ઉંમરે તમને કહે આ પ્રેમ પ્રેમ માં નહીં પડવાનું, સેક્સ ના વિચારો નહીં કરવાનું. અલ્લા ઉંમરમાં એ જ આવે, બીજું આવે. But how to live with that bad thoughts, how to live with that negative thought, that is more important. Steve Jobs, naam sabhi ne Apple company no malik, aa desh ma santai ne rahi gayo ke khali aa desh pase kai taakat chhe. આટલી બધી સંસ્કૃતિઓ જે દેશ પર હુમલો કર્યો હોય એ દેશના લોકો મસ્ત જીવે છે. સાહેબ એ શીખીને ગયો અને અમેરિકાજીને એને જે સ્પીચ આપી એને કેન્સર ડિટેક્ટ થયેલું. અને એને જે સ્પીચ આપી દેટ વોઝ વન ઓફ ધ બેસ્ટ સ્પીચ ઇન ધ મોટિવેશન વર્લ્ડ. એને કહ્યું કે તમારી પાસે સમય બહુ ઓછો છે, જીવી લો આજને. આપણે તો કાલ 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 પેપરમાં ફોટા શું થયું એ ગયો. વિવેકાનંદ 32-40 વર્ષે ગુજરી ગયા. ભગત તમને મહિના પહેલા ખબર હતી કે ભાઈ આવશે? આપણે મંદિર જતા હોય કૂતરું બટકું ભરી, આપણે બટકું ભરવા ગયા હતા. પ્રેમ આપણે કરીને લગ્ન બીજું કરી. આ જીવન તમને જે ભરાવે છે એવું નથી દોસ્તો, એ કહું છું. તમારી સ્કૂલ કોલેજમાં સિલેબસ છે, એમાંથી પરીક્ષા છે, અને તોય તમે નપાસ થાવ છો. કેટી આવે છે અથવા 54% આવે. જીવનનો સારો સિલેબસ જ નથી. રોજ હવાને નવી માખણ, પેલી ના પાડી. તમે કોમર્સમાં ભણો છો, તમને સ્કૂલ કોલેજમાં ભણાવે છે, આમ કરેલો નફો થાય, આવે તે ઉધારો, જાય તે જમા થાય, શીખવાડે ને બધું. નુકસાન થાય શું કરવાનું? લખી જવાનું, એ તો શીખવાડ્યું. તમને તાજમહેલ ભણાવે છે પ્રેમનું પ્રતિક, પણ પેલી ના પાડે તો દાદી બધા સિગરેટ પીવાનું, એ શીખવાડ્યું. જીવનના પ્રશ્નો આ મંડળી ચાલુ કરવાનું બધા શીખવાડે છે, પણ મંડળીને કેવી રીતે રન કરવી, કેવી રીતે ઓનેસ્ટી, કેવી રીતે હાર્ડવર્ક, કોઈ ખોટું ના કરે, કોઈ પોતાના મળતિયાઓને ખાય, આ બધું કોણ શીખવાડશે? પાયાની વાત સાહેબ ભૂલી ગયા. અને પૈસો અને સેક્સ ની આંધળી દોરમાં સમગ્ર મનુષ્ય જાત લાગે, અને એટલે બધા દિવેલ પીધેલા પડે. બચપન ખેલ મેં ખોયા, જવાની નીંદ આઠમા ધોરણમાં ઘરે ઝઘડો કર્યો. મારા બાપુજી કીધું સાયકલ લઈ આપો, નહીં તો સ્કૂલ નહીં જાઉં. પણ કે કેમ? મેં તો બધા સ્કૂટર લઈને લીલા લીલા આવે, ઘોડા ગાડી, બસ પણ આપણે ચાલતા. પણ કે બેટા આપણે ગરીબ છીએ, 40 રૂપિયાની સાયકલ આવે. પણ કે નહીં થાય, મેં તો સ્કૂલ નહીં જાઉં. પણ એ દિવસે મારા આભાર બાપે મને જે વાત કરી, એન્ડ ધેટ વોઝ ધ ટર્નિંગ પોઈન્ટ ઓફ માય લાઈફ. ઇટ્સ ચેન્જ્ડ માય એન્ટાયર થોટ પ્રોસેસ ઓફ લાઈફ. મને કે સાલા કોઈ કરોડપતિ ત્યાં પેદા થયો તો હું કરવા લાગ્યો. ભિખારી કેટલું આપ્યું હવે હું માણસ મોટો ભિખારી થતો છે. દિલ માગે મોહ. એ દિવસે મારા બાપુજી મને કીધું કે બેટા બધું તારા હાથમાં છે. મેં તો જન્મ લેવો મારા હાથમાં નથી. મને કે બધું તારા હાથમાં. I got very good parents in my life and that is why I am here. બિલકુલ અભર મા બાપ, પણ એમને જે અમને સંસ્કારો આપ્યા, જે શીખ આપી અને એ પ્રમાણે જીવ્યો. એમને કીધું કે બેટા તન ખૂબ ચોપડીઓમાં છે, ખૂબ કસરત કર, તન અને મન મસ્ત હશે ને તો ધનના ઢગલા થઈ જશે. 5,000 પુસ્તકો વાંચીને આપની સામે ઉભો છું અને સવારે 100 દંડ મારું છું, 100 ડિપ્સ. નો ડાયાબિટીસ, નો બ્લડ પ્રેશર. અને ત્યારે ગરીબ ઘરમાં જન્મેલો સંજય રાવલ, જેની બાપુજીની ઓટલા ઉપર દુકાન હતી, એની હાલ 196 દુકાનોનું કોમ્પ્લેક્સ બની રહ્યું છે. વાંચવા માટે ચોપડી નથી, મહિને 5 લાખ રૂપિયા નુકસાન કરીને બુક સ્ટોર ચલાવું છું.
અક્રોસ વર્થી મોટો મારો બુક સ્ટોર પણ કારણ એટલે ભાઈ મને હવે આ કર્યું મેં ચોપડીઓ વાંચી એટલે શું થયું આ થવાનું શરૂ મારી હોટલ છે હોટલમાં વેઇટર હતો અત્યારે મારી પોતાની હોટલ છે હમણાં કરોડો રૂપિયાની નવી પ્રોપર્ટી લીધી એક ભાઈ કે સંજયભાઈ તમે આવું બધું કેવી રીતે કર્યું બેંક લૂંટી ચાલો અમારે શું છે કોઈ સપોર્ટ નથી તને સાલા ધીરુભાઈ અંબાણી સપોર્ટ કરે ને તું એને ભિખારી કરી લેવી કૂતરું દોસ્તો આ સમય છે તમારી પાસે આ સમય છે કે તમે જ્યારે બધું જ કરી શકો તમને કરોડપતિ બનાવવાની ટીપ આપવા નથી આ પણ એક એવી વાત કરવા આવ્યો છું જેનાથી તમારું જીવન તમારો ઊંઘમાં પણ ફોટો હસતો આવે સાહેબ હમણાં યુટ્યુબ પરથી મને એવું જાણવામાં મળ્યું 1 કરોડ લોકોએ મને 2 વર્ષમાં જોયો છે સાહેબ યુટ્યુબ 1 કરોડ લોકો અને 95 લાખ મારા ટિકટોક પર કેટલા ઓલમોસ્ટ 1 કરોડ ટિકટોક છે મારા મેં એક નથી બનાવ્યું હું ટિકટોક પર છું નહીં સવાલ શું છે હમ તો ચલતે ગયે કારમાં બનતા ગયે આપણને જે સ્કૂલમાં શીખવાડે છે એક તો ઝાડ દેખાય છે ના દેખાવું પક્ષી દેખાય છે અને સૌથી ઓછું શું લેવા છે શીખામાં કે આપણને લેવા વાળા બે અંદર તો બીજા માં ઠોકે જાય લો તું લઈને થોડી અમે નાના હતા મારી સ્કૂલમાં એક મોટિવેશનલ સ્પીકર આવ્યા હું આઈ એમ નોટ અ સ્પીકર આઈ એમ હાર્ડકોર બિઝનેસમેન દોસ્તો ખબર ને આપણે એમ કે યુવાનો જાગો વિવેકાનંદ ના ફોટા બતાવ ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી પછી ધ્યેય કોણ બતાવે અને ક્યાં મંડા લેવાનું તમારો વાત નથી એક બાજુ 300 ધર્મ અને 3000 સંપ્રદાયો છે ડુંગળી ખવાય બટાકા ના ખવાય બીજી બાજુ બોગસ સરકાર અંગ્રેજોની આપેલી એજ્યુકેશન સિસ્ટમ છે કે જ્યાંથી 10,000 નોકરીઓ મળે 10 લાખ યુવાનો લાઈનમાં ઉભા તમને સ્કૂલ કોલેજમાં વિદ્યાર્થીને છાજ શું કે તને ગણિત નથી આવડતું તને ભૂગોળ નથી આવડતું લોકો 12 બતાવશો અમને બધા ડોક્ટર જ બનવાનું બધા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ધ હોલ એજ્યુકેશન તમે જુઓ આ વિદ્યાપીઠ પર નથી બાકી બધી સ્કૂલ કોલેજની બાજુ એક બોર્ડ મારેલું ધીસ આર ધ ટોપર્સ અમારી સ્કૂલ નું ગૌરવ પહેલો બીજો ત્રીજો અલા છેલ્લા 3 નંબર નું શું માજીની નોટો તો જ ઉભી હોય દરેક ની વેલ્યુ છે કોઈની ફિંગરપ્રિન્ટ જેવી છે એક ઝાડ ઉપર બે પાંદડા જેવા છે કોઈ કોઈના જેવું થઈ શકે એક જ ચીજ થઈ શકે કોઈએ કોઈના જેવું દોસ્તો બનવાનું નથી પણ દરેક વ્યક્તિએ પોતાની જાતને ગઈકાલ કરતા જે બેસ્ટ બનાવવાની આટલું જ કરવું મારી અભિપ્રાય મારી જોડે મેં ગઈકાલે સ્પીચ આપી હતી જે બેસ્ટ આપી પરમ દિશા આપી હતી કાલે કાલે થી આજે આજે આવતીકાલે આવતીકાલે ધીસ ઇઝ ધ ઓનલી થિંગ વિચ યુ હેવ ઈશ્વરે આ પૃથ્વી પર જન્મ આપ્યો ત્યારે કહ્યું કે હે મનુષ્ય મેં તને જ્યાં જન્મ આપ્યો પરફેક્ટ આપ્યો છે યોગ્ય મા બાપ આવ્યા યોગ્ય વાતાવરણ આપ્યું છે તારા લખન જોઈને ઈમાનદારીથી મહેનત કરજે ઓનેસ્ટી અને પ્રમાણિકતા અને સંસ્કારોથી જીવજે યોગ્ય સમય હું બધું જ આપીશ તું ના લે તો મને મારી પર વિશ્વાસ નહીં તારી પર ક્યાંથી વિવેકાનંદજી કહે છે ને સિંહના બચ્ચા સાલા ઘેટાના ટોળામાં આવી ગયા છે ભારત દેશમાં જન્મ મળવો આંખ કાન નાક આંગળીઓ બધા સ્પેરપાટો કહેવાય ને બોસ સમજવાનું લોટરી છે હવે આપણી પ્રગતિને કોઈ રોકી શકે નહીં શું કરું તું લટકી જાય પંખાને મળી આ પાર આવે સુધરવા જીવે છે
બાપુ બગડે સાહેબ, બે પગ કપાયેલા માણસો સ્વિમિંગ કરે, બે હાથ કપાયેલા લોકો ડ્રોઈંગ કરે, અને આપણે હું શું કરું? તું ભાઈ હે ને જતો રે, ગામ છે અહીંયા ગુજરાતમાં, ઈશ્વર કહો છો, અલ્લાહ કહો છો, ગોડ કહો છો, એ તમારાથી દૂર થઈ જાય. અને જયારે કોઈ પણ પરિસ્થિતિનો તમે સ્વીકાર કરો છો ત્યારે સમજી જાય કે આ મારી ઓરિજિનલ નોટ છે. જે થાય તે સારા માટે, મેરા હૈ સો જાવે નહીં, જો જાવે સો મે. આપણું ધાર્યું થાય આપણે ખુશ, આપણું ધાર્યું ના થાય આપણે ખુશ. 1984 માં મારું 12મું થયું. ભણવામાં બહુ જ હોશિયાર. ઇન માય સ્કૂલ લાઈફ અમારા 200 વિદ્યાર્થીઓ, હું 20માં આવું ટોપ, તો મેં સાયન્સ રાખ્યું. મેં તો ડોક્ટર થઈ ગયો, ગરીબી દૂર થઈ ગઈ. ફિઝિક્સ કેમેસ્ટ્રી બાયોલોજી આખું ફ્રોગ રિસેપ્શન, દિલકો આખો ચીરું પેપર બહાર કરું પાછા ભરું તો દિલકો દોડે. હું 12મું હું કરતો એટલો હોશિયાર. પછી બંધ થઈ ગયું ફ્રોગ રિસેપ્શન 85 થી સરકારે મેનકાબેને બંધ કર્યો, તો પાપ થાય. દેશમાં બધું જીબી ચલાવ હોય ચાલે. સાયન્સ રાખ્યું, ટકા લાવવા શું ભૂખી મારવાનું. વિદ્યાર્થી મિત્રો એક વાત યાદ રાખજો, તમારી સ્કૂલ કોલેજ અને સંસ્થાઓ તમારી શેની પરીક્ષાઓ લઈને ખબર છે? તમે એક વર્ષમાં કેટલું ભૂખી શકો અને 3 કલાકમાં કેટલું ઉલટી કરો એનું માપ છે તમારી હોશિયારીનું માપ. તમે કેટલા હોશિયાર છો એની, તમે કેટલી ઉલટી કરી. મેં બધું ભૂખી માર્યું. ધંધો કરે બાપા. હું તો જો ગુજરાત નો સીએમ થયો ને, થવાનું છું નક્કી કર્યું. ગાંધી પટેલ હાલ બી છે કે એટલે બાપુ નંબર ના આવે. અહીંયા દેવ દેવ ઊંચો રાખો. જો સીએમ થયો તો નિયમ નંબર 1 શું લાવવાનો ખબર? યુવાનોના વિકાસ માટે વિદ્યાર્થી અને શિક્ષક ની વાતમાં મા બાપ વચ્ચે નહીં આવે. ભારત પાકિસ્તાન ફૂટી જશે અમેરિકા. ઘર બહાર જવાનું એમને એવો વહેમ કે છોકરા છોકરી 7 વાગ્યા પછી બહાર બગડી જાય. અને એમનો વહેમ બિલકુલ સાચો સાબિત આજે સમાજમાં જોઈ રહ્યો છે. એ અમને વર્ષો પહેલા એમ કહેતા 7 વાગે એટલે મને કે ભરતભાઈ ખૂટે આવી જાય, તું ક્યાં જાય. એ 1984 જો હવે મારી મહત્વની વાત, કેમ હું સેમિનાર્સ કરું છું, કેમ હું તમારા લોકો વચ્ચે આવીને બોલું છું. હું જનરલી 1,000-2,000 તો 20-20,000 લોકો હોય છે, હું 1,000 થી ઓછા જતો નથી. પણ 400 જણા, પણ મેં તો વિદ્યાપીઠ ના છે ને તો હું ચોક્કસ આવીશ. વિદ્યાપીઠ ને લગતા હોય છે પગ મૂકવા મળે ને, એ પણ જીવનનું સૌથી મોટું સદભાગ્ય છે. કદાચ તમને ખબર પગ મૂકવા મળે. હવે મહત્વની વાત કરું છું કે જીવનમાં ગભરાશો નહીં, ડરશો નહીં, જો હૈ સો હૈ. 1984 ના એન્યુઅલ એક્ઝામ માં મારા 19 મિત્રો મેડિકલ માં ગયા. સંજય રાવલ 54%. લપાસ તો થઈ ગયું. હવે જુઓ ભગવાન નો ચમત્કાર. 1984 માં 54% આવ્યા હોત અને 90% આવ્યા હોત તો આજે અહીંયા કોને બોલાવત? 1984 માં ડોક્ટર થઈ ગયો હોત તો આજે હું અહીંયા આવત? તો 54% હારું થયું ને. ભગવાન ને ખબર હતી કે આ નોટ ને ડોક્ટર બનાવાય નહીં અને સાલા સ્પીકર બનાવો. 54% આપો. આપણા પ્લાન કરતા ભગવાન ના પ્લાન. હું મહેનત કરીશ, ઈમાનદારીથી કરીશ,
બધું સરસ કરીશ પણ પરિણામ ના આવે તો હું એમ સમજીશ કે આ પરિણામ મારા માટે યોગ્ય છે, કે હું ધારું એ થાય તો હું ખુશ, હું ધારું એ ન થાય તો ભગવાન ખુશ. તમે નિષ્ફળ ક્યારે જાઓ છો ખબર? એ પ્રેમ હોય, બિઝનેસ હોય, ભણવાનું, તમારે સમજી લેવાનું, સખત મહેનત કર્યા પછી નિષ્ફળ જાઓ તો કે હું કોઈ ખોટા રસ્તે છું, ભગવાન જે બતાવે ત્યાં નથી. એટલે દીકરા દીકરીઓ જયારે પ્રેમમાં નિષ્ફળતા મળે, ધંધામાં, પરીક્ષામાં નિષ્ફળતા મળે, ઇન્ટરવ્યુમાં નિષ્ફળતા મળે, ત્યારે એક જ કામ કરવાનું, મોબાઈલ તો હોય, ધાબા પર જવાનું, ઉભો રાખવાનું, ફૂલ મ્યુઝિક ચાલુ કરી નાચવાનું, કેમ કે હવે ભગવાન નવો રસ્તો બતાવશે. આ કોન્ફિડન્સ તમારામાં આવી ગયો ને એટલે સમર્પણ. તમે યુનિવર્સિટી ગુજરાત વિદ્યાપીઠમાં આવો, એક નિયમ હોય જે અહીં ભણતા હતો કોલેજ, ભાઈ 11 વાગે આવી જવાનું, 5 વાગે ઘેર, આટલા લેક્ચર, આ ગરમ પટ્ટો, આ કપડાં, આટલી ફી, બહેનોએ આપે, આ નિયમ હોય, અને એ પાડો તો તમને આગળ પ્રવેશ મળશે આ પરીક્ષા. હવે તમે ન પાડો તો તમને પ્રવેશ મળે? તો સાહેબ, આ દુનિયા જેના બાપે બનાવી છે ને, જે બધી પૃથ્વીનો સૂર્ય ચારા તંત્રનો માલિક છે, એને આ પૃથ્વી બનાવી આપણને મોકલે, ત્યારે એક નિયમ કઈ મોકલે? એ અંગ્રેજો કાઢી ગયા જે કોઈ ભણાવતું નથી. સિકંદર જેવો સિકંદર આપણા સ્તંભને મળે ને, હથિયાર ફેંકી દે. આ દેશ પાસે જે તાકાત છે, જે દેશ પાસે ગીતા જેવો ગ્રંથ હોય, અષ્ટવક્ર ગીતા હોય, ચાર વેદ હોય, પુરાણો હોય, ઉપનિષદો હોય, ગીતા હોય, કુરાન હોય, બાઇબલ, એ દેશના લોકો દિવાલ દિવેલ પીધેલા ફરે. પણ તકલીફ શું છે? આ દેશ પાસે 65 કરોડ યુવાનો છે. કેટલા યુવાનો છે? ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ આવે છે, આવે હવે તો આવે જ એક બે. આટલા માટે રહી ગયું, રહી જાય દર્શન. અને પેલા જાપાન ને ચાઇના આવડા આવડા છે, 40-50 આવડા. અને આપણે બ્રોન્ઝ નોમિનેશન કેમ બધા બાયલા? યુવાનો યાદ રાખજો, જે દેશમાં પટાવાળા બનવા માટે 12મું પાસ જોઈને એ દેશના ધારાસભ્યો અંગૂઠા છાપો ને ત્યાં આગ થાય. તમે આવતીકાલનું ભારત છો. ઇલેક્શન આવે ને, ના જાત બ્રાહ્મણ વાણિયા પરમાર મકવાના ના બની જતા. આ સંસ્થામાં પગ મૂક્યો છે, મારી વાત આખી જુદી જ થાય. વ્યક્તિથી સમાજ છે, સમાજથી વ્યક્તિ નથી. સરદાર પટેલ મરી જાય, ખિસ્સામાં 150 રૂપિયા હોય તોય મરી બેન કઈ જમા કરાવી દો, અને તોય 3000 રૂપિયા નું પુતળું બનાવવું પડે ને, એનું નામ જીવન જીવી છે. આજે ઘણા લોકો ગાંધીજી વિશે ગમે તેમ અનામ સનામ બોલે, ગોળી માર દેવી છે. સાઉથ આફ્રિકામાં જેના દિવસમાં 5 વાર કપડા બદલાતા હોય, છોકરાઓના નોકરો રાખેલા હોય, એ માણસ એક જ દિવસમાં સૂટ બૂટ કાઢીને એને ધોતી પહેરે, આખી જિંદગી પૂરી કરે. હાલા એક દિવસ ધોતી પહેરીને બજારમાં તો નીકળ. અને એ ગાંધી વિશે આપણે ગમે તેવી વાત બોલીએ તો સાંભળી લઈએ. એ રાષ્ટ્રપિતા હતા, મારે એમાં નથી પડવું, લાભો એના વિશે કોઈ સ્પેશિયલ આવી. પણ આ સંસ્કારો કેમ મળી ગયા? કે જે પાયાની વાત હતી આપણી અભ્યાસક્રમમાંથી કાઢી જાય. એટલે એક ગાંધી, એક પટેલ, એક શાસ્ત્રી, એક વિનોબા ભાવે આપણે પેદા નથી કરી શકે, એને થશે નહીં. અને મારા જેવા લોકો કોઈ થશે તો એને સમાજ જીવવા નહીં. મને બહુ ધમકીઓ આપે ઉપરથી, કેમ આવું બોલો છો? મેં તો મારી માને પગે લાગી નીકળું છું, કોઈના બાપ થી ડરતો નથી. યાદ નથી ધંધો નોકરી શું કરશો એટલે ઈશ્વરના હાથમાં. એક સારા વ્યક્તિ બની જશો ને તો સમજ, પૈસો અને સેક્સ એ બાય પ્રોડક્ટ છે, મેઇન પ્રોડક્ટ છે. તમે એને મેઇન પ્રોડક્ટ એટલે મળતું નથી. દૂધ લાવો ને અંદર ઘી આવી જાય. આ પાયાની વાતો બધે ધ્યેય ઊંચો રાખો, ટાર્ગેટ તું પૂરો કરને ઘેર. આપણું ધાર્યું થાય તો આપણે ખુશ, આપણું ધાર્યું ના થાય તો ભગવાન. સ્ટીવ જોબ્સ જે વાત શીખી ગયો ને, હું તમને કહેવા, આજે તમે આ હોલમાં જે આવ્યા ને, બહાર જાવ ત્યારે જુદા થઈ જશો, તમારી તાકાત જુદા થઈને જશો. 30 લાખ તમારા જેવા યુવાનો આજે મને બહુ નમ્ર તરીકે ડાયરેક્ટ ફોલો કરે, એનું કારણ શું છે? કે હું તમારા હૃદય સુધી પહોંચું. જાતે બ્રાહ્મણ છું પણ કર્મે બી થવા, હું ના જાતમાં માનતો નથી, હું વ્યક્તિમાં માનું છું. જેમ કલેક્ટર હોય, DSP હોય, પ્યુન હોય, માત્ર એમ પહેલા વ્યવસ્થા હતી. વર્ણ વ્યવસ્થા એ કોઈ બ્રાહ્મણો નથી બને, વર્ણ વ્યવસ્થા રાજાઓએ બને.
રાજાએ કીધું જે પૂજા કરે બ્રાહ્મણ કહેવાય, જે આ કામ કરે આ કહેવાય, એટલે બ્રાહ્મણ દારૂ પીધો બ્રાહ્મણ ના કહેવાય. સમજ પડે? વર્ણ વ્યવસ્થા એ કોઈ વ્યવસ્થા બ્રાહ્મણ નથી બનાવી, પણ સમાજમાં બધું અમને જેવું કલુષિત વાતાવરણ કરી ગયા, હિન્દુ મુસલમાન બધું, અને એના કારણે બધા ચિંતા હોય. આવા સમય હું તમને એક સરસ વાત કરવા, જેનાથી તમારો ફોટો મોમાં હસતો આવે, તમે ખુદ મરવાનો તો શું પણ મોડો વિચાર ના કરો. આ બધા વાત તમારા અંદર, તમને સાયકલ આવડે છે?